નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હેપ્પી ક્લબ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભગવાન સ્વામિનારાયણની થીમ પર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. શહેરના ઓપી રોડ હર્ષ કોમ્પ્લેક્સ ખાતે હેપ્પી ક્લબ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે, જેઓએ આ વખતે ભગવાન શ્રી સ્વામિનારાયણની થીમ પર શ્રેષ્ઠ ડેકોરેશન કરવામાં આવ્યું છે. આ ડેકોરેશનના માધ્યમથી હિન્દુ સંસ્કૃતિ જળવાઈ રહે તેમજ આવનાર પેઢીઓને પણ એક ઉદાહરણ મળી રહે તે પ્રત્યે ભગવાન સ્વામિનારાયણ પોતાના ઘરમાં બિરાજમાન હોય તે થીમ પર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. હેપ્પી ક્લબ ચેરિટેબલ ટ્રસ્ટ સાર્વજનિક ગણેશ મંડળ દ્વારા આ ઓપી રોડ ઉપર આ ગણેશજીનું આયોજન કરવામાં આવ્યું છે. આપ જે જોઈ રહ્યા છો તે ભગવાન સ્વામિનારાયણના રૂપની અંદર ગણપતિ દાદાનું અહીંયા સ્થાપન કરેલું છે. એમાં કન્સેપ્ટ એવો છે કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે ત્યારે વિચરણ કરતા હતા ત્યારે એમના સમયની અંદર એક દાદા ખાચર કરી અને એમના હરિભક્ત હતા એમના દરબારમાં બેસી અને વારંવાર સભા સંબોધતા હતા એનું એક આ દ્રશ્ય અહીંયા આગળ આબેહૂબ ઊભું કરવામાં આવ્યું છે, કે જેની અંદર ઓલ્ડ થીમ ઉપર આખા ભગવાન સ્વામિનારાયણ એમના એટલે નાના ઘરની અંદર બિરાજમાન છે એનું એક આ દ્રશ્ય છે. આ ઓપી રોડ ઉપર એકમાત્ર ગણપતિ જે અક્ષર ચોકથી લઈ અને ગેંડા સર્કલ સુધીના આખા એરિયામાં એક જ ગણપતિ થાય છે, જે આટલું સારું આયોજન અમે કરીએ છીએ અને આજુબાજુની સોસાયટીઓ અને બધા રહીશોનો બહુ સારો સાથ સહકાર હોય છે. અને એની સાથે સાથે અમારો એક જ ઉદ્દેશ છે કે લોકો હિન્દુ સંસ્કૃતિ અને એની સાથે જોડાય અને એની અવેરનેસ રહે અને આવનારી પેઢી વધુને વધુ આ ધર્મ પ્રેમી બને અને આની સાથે સંકળાયેલી રહે, જેથી આપણો ધર્મ બચે. ધર્મ બચશે તો આપણો સત્સંગ બચશે, આપણી પેઢી બચશે, એ જ અમારો આ ઉદ્દેશ છે. મારું નામ અતીત પટેલ છે, હું હેપ્પી ક્લબ ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું.